विद्यार्थी मित्रों श्री कर्मयोग विद्या संकुल अभुकवर द्वारा धोरण 9 ना प्रकरण 1 अपनी आसपासना द्रव्य ना तास 3 मा आप सौनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों आगळना तास मा आपणे द्रव्य ना कणोनी लाक्षणिकताओ विषे अभ्यास कर्यो हतो के द्रव्यना कणों जे छे ई केवी केवी लाक्षणिकताओ धरावे छे। जेम के द्रव्यना कणों अति सूक्ष्म होय छे, बीजी लाक्षणिकता द्रव्यना बे कणों वच्चे खाली स्थान एटले के अवकाश रहेलो होय छे। त्यारबाद त्रीजी लाक्षणिकता के द्रव्यना कणों सतत गतिशील होय छे અને તાપમાનના વધારા સાથે તેમની ગતિશીલતા વધે છે અને છેલ્લે દ્રવ્યના કણો એકબીજા સાથે આકર્ષાયેલા હોય છે, દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ બળ રહેલું હોય છે। ત્યારબાદ આગળ આપણે પાઠ્યપુસ્તકમાં રહેલા પ્રશ્નો વિશે વાત કરીએ તો દ્રવ્ય વિશે ઘણો બધો ખ્યાલ આપણે ભણી શક્યા છીએ, દ્રવ્ય વિશે ઘણી બધી બાબતોને આપણે સમજી શક્યા છીએ જેથી આ પ્રશ્નોના જવાબ આપણે આપી શકીએ। તો પાઠ્યપુસ્તકમાં રહેલા પ્રશ્નોમાંથી પ્રથમ પ્રશ્ન છે, નિશેના પૈકી કયા દ્રવ્યો છે? વિદ્યાર્થી મિત્રો દ્રવ્ય એટલે શું, દ્રવ્યના કેવા ગુણધર્મો હોય, દ્રવ્યના કેટલા પ્રકારો છે અને એમની અવસ્થાઓ તેમજ ગુણધર્મો વિશે આપણે અભ્યાસ કરી ગયા છીએ। હવે આપણે એના અભ્યાસ પરથી અહીં આપેલા કેટલાક ઘટકોમાંથી કયા ઘટકો દ્રવ્ય છે અને કયા ઘટકો દ્રવ્ય નથી તેના વિશે આપણે જોવાનું છે। તો પહેલો પ્રશ્ન, નિશેના પૈકી કયા દ્રવ્યો છે? વિદ્યાર્થી મિત્રો અહીં ઘટકો છે ખુરશી, હવા, પ્રેમ, સુગંધ, ધિક્કાર, બદામ, વિશાળ, ઠંડી, ઠંડુ પાણી અથવા તો ઠંડુ પીણું, અત્તરની સુગંધ, અહીંયા તમામ ઘટકો આપેલા છે વિદ્યાર્થી મિત્રો, એમાંથી કયા દ્રવ્યો છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દ્રવ્ય એટલે શું, તો કે બ્રહ્માંડમાં રહેલી તમામ વસ્તુઓ જે સામગ્રીમાંથી બનાવવામાં આવે છે તેને વૈજ્ઞાનિકોએ દ્રવ્ય નામ આપ્યું છે। સાથે સાથે એની ચોક્કસ વ્યાખ્યા, તો કે બ્રહ્માંડમાં રહેલી જે વસ્તુ છે એ ચોક્કસ જગ્યા રોકે છે, એટલે કે એનું ચોક્કસ કદ હશે અને ચોક્કસ દળ હશે, તો તેવા તમામ પદાર્થોને દ્રવ્ય કહેવામાં આવે છે। જે પદાર્થ ચોક્કસ કદ ધરાવે છે અને ચોક્કસ દળ ધરાવે છે તેવા પદાર્થોને આપણે દ્રવ્ય કહીએ છીએ। તો અહીંયા આપણે કહી શકીએ કે ખુરશી એક પદાર્થ છે જે કોઈ ચોક્કસ જગ્યા રોકે છે અને એનું કંઈક દળ પણ હોય એટલા માટે એ દ્રવ્ય છે। જ્યારે બીજું હવા, તો કે હવામાં કેટલાય બધા વાયુઓનું મિશ્રણ હોય છે જેના લીધે હવાને પણ ચોક્કસ દળ અને કદ ધરાવતા હોય છે। હવા જે છે એ દ્રવ્યનું વાયુ સ્વરૂપ છે, જેના લીધે એ પણ એક દ્રવ્ય છે। ત્રીજું છે પ્રેમ, તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ પ્રેમ એ માત્ર એક અનુભવ છે, એને કોઈ દળ કે કદ હોતું નથી। પ્રેમ જે છે એ માત્ર એક અનુભવ છે, ફિલિંગ છે, જેને કોઈ દળ કે કદ હોતું નથી એટલા માટે દ્રવ્ય નથી। સુગંધ, તો વિદ્યાર્થી મિત્રો માત્ર સુગંધ, કયા પદાર્થની સુગંધ એવી અહીં સોખવટ કરેલી નથી, એટલા માટે સુગંધ પણ એક અનુભવ ફિલિંગ થાય આપણને, ગંધ આવે આપણને, પણ અહીં સોખવટ નથી કરેલી શેની સુગંધ, એટલા માટે એ પણ કોઈ દ્રવ્ય નથી। ધિક્કાર, આપણે કોઈ વ્યક્તિને ગુચ્છાથી ધિક્કારીએ છીએ કે કોઈ વ્યક્તિ સાથે બોલવાનું બંધ કરી દઈએ, આપણે કોઈ વ્યક્તિને ન સહતા હોઈએ એને ધિક્કારતા હોઈએ, તો એ પણ એક અનુભવ છે, ફિલિંગ છે, એક લાગણી છે, ધિક્કાર એક લાગણી છે, એટલા માટે તે પણ એક દ્રવ્ય નથી। આગળ બધા, તો આપણે સૌ વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે એક ફળ છે, એક ફળ છે જેને કંઈક દળ હોય છે, કંઈક કદ હોય છે, એટલા માટે બદામ જે છે એ દ્રવ્ય છે। આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો વિશાળ, આપણને આપણા મગજમાં અવનવા વિચારો આવતા હોય છે, સારા ન સારા ઘણા બધા વિચારો આવતા હોય છે, પણ એને કોઈ ચોક્કસ કદ કે દળ નથી, એ માત્ર એક લાગણી છે, એક મગજ દ્વારા ઉત્પન્ન થતો અનુભવ છે, એટલા માટે તે દ્રવ્ય નથી। આગળ ઠંડી, આપણને શિયાળામાં ઠંડી થતી હોય છે, ઉનાળામાં
गर्मी लागती होय छे तो ई पण एक अनुभव छे, एक फीलिंग छे, एक लागणी छे, એટલા માટે તે પણ કોઈ દ્રવ્ય નથી। આગળ ઠંડુ પાણી અથવા તો ઠંડુ પીણું, તો આપણે સૌ જાણીએ છીએ ઠંડુ પાણી, પાણી તો પાણી છે પણ કેવું છે, ઠંડુ છે, તો પાણી જે છે એ એક દ્રવ્ય છે, એટલા માટે એ એક દ્રવ્ય છે। અત્તરની સુગંધ, આગળ જ વાત કરી મેં સુગંધ, સુગંધ માત્ર અનુભવ છે પણ એ કહેવામાં આવ્યું અત્તરની સુગંધ, તો એ અત્તરમાં રહેલા દ્રવ્યના કણોમાં, અત્તરમાં રહેલા એવા સુગંધીદાર દ્રવ્યના કણોમાંથી સુગંધ આવે છે અને સોફવેટ કરી છે। અત્તર, અત્તર જે છે એ કોઈ સુગંધીદાર પદાર્થોમાંથી બનાવવામાં આવે છે, જેના લીધે અત્તરની સુગંધ પણ એક દ્રવ્ય છે। ફરી એકવાર કહું છું વિદ્યાર્થી મિત્રો, નીચેના પૈકી કયા દ્રવ્યો છે, તો કે ખુરશી, હવા, બદામ, ઠંડુ પીણું અથવા તો ઠંડુ પાણી અને અત્તરની સુગંધ, આ તમામે તમામ પદાર્થો જે છે એ કોઈ દ્રવ્ય છે। જ્યારે પ્રેમ, સુગંધ, ધિક્કાર, વિશાળ, ઠંડી, આ બધા જે છે એ એક ફિલિંગ, એક સજીવો દ્વારા ઉત્પન્ન થતી ભાવનાઓ અને લાગણીઓ છે, જ્યારે કોઈ ચોક્કસ દળ કે કદ હોતું નથી એટલા માટે તેઓ દ્રવ્ય નથી। એટલા માટે આપણે પહેલો પ્રશ્ન જોયો કે નિશાના પૈકી કયા દ્રવ્યો છે, તો ફરી એકવાર કહું છું ચોક્કસ દળ અને કદ ધરાવતા પદાર્થોને આપણે દ્રવ્ય તરીકે વ્યાખ્યાયિત કરીશું, અને એના ઉપરથી આપણે તમામ પર્યાવરણમાં સજીવ વાતાવરણમાં રહેલા, સૃષ્ટિ પર રહેલા તમામ ઘટકોમાં કયું દ્રવ્ય છે અને કયું દ્રવ્ય નથી તેના વિશે આપણે જાણી શકીએ છીએ। આગળ વિદ્યાર્થી મિત્રો, એક અવલોકન છે અને એના ઉપરથી કારણ આપવાનું છે, એક વૈજ્ઞાનિક કારણ છે, મોસ્ટ આઈપી પ્રશ્ન છે, ઘણીવાર પૂછાય એવો પ્રશ્ન છે, એક વૈજ્ઞાનિક કારણ છે। શું છે, તો ગરમ ખોરાકની સોડમ એટલે કે સુગંધ લેવા માટે ગરમ ખોરાકની સોડમ થોડા દૂર મીટર સુધી આવે છે, જ્યારે ઠંડા થઈ ગયેલા ખોરાકની સુગંધ લેવા માટે તેની વધુ નજીક જવું પડે છે। વૈજ્ઞાનિક કારણ આપો। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન એ છે કે ગરમ ખોરાકની સોડમ લેવા માટે આપણે એની વધુ નજીક જવું પડતું નથી, ગરમ ખોરાકની સોડમ થોડા દૂર મીટર સુધી પણ આવે છે, જ્યારે ઠંડા થઈ ગયેલા ખોરાકની સુગંધ લેવા માટે આપણે એની નજીક જવું પડે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણા ઘરે આપણા મમ્મી રસોઈ બનાવતા હોય, આપણે ઓસરીમાં કે કોઈ રૂમમાં કે ફળિયામાં બેઠા હોઈએ અને આપણા મમ્મી કોઈ સુગંધીદાર રસોઈ બનાવતા હોય, તો એ રસોઈની સુગંધ જે છે એ આપણે ફળિયામાં, રૂમમાં કે ઓસરીમાં બેઠા હોઈએ તો રસોડામાંથી સુગંધ આપણા સુધી પહોંચી જાય છે। આપણે સૌ જાણીએ છીએ કે આપણા ઘરે કોઈ મિષ્ટાન બન્યું હોય કે કોઈ અન્ય એવી સુગંધીદાર ફરસાણ બન્યું હોય કે કોઈ સુગંધીદાર મીઠાઈ બની હોય, તો આપણને અગાઉ ખબર પડી જાય છે કે અમારા ઘરે આજ આ બન્યું હોય છે કે અમારા ઘરે આજ આ બનાવ્યું છે, અને આપણા પાડોશીએ પણ કંઈક બનાવ્યું હોય છતાં આપણને ખબર પડી જાય પાડોશીમાં સુખડી બને છે, તમને સૌ જાણો જ છો। બસ એવી જ રીતે કે ભાઈ આ ગરમ ખોરાક જે છે એની સોડમ થોડા દૂર સુધી કેમ આવે છે, થોડા વધારે દૂર સુધી કેમ આવે છે, એનો એ ખોરાક જ્યારે ગરમ હોય ત્યારે એની સુગંધ થોડા મીટર દૂર સુધી પણ આવે છે, જ્યારે એ જ રંધાયેલો ખોરાક ઠંડો થઈ જાય તો એની સુગંધ પછી આવ્યા કરતી નથી। આપણે સૌ જાણીએ છીએ કે આપણા મમ્મી જ્યારે રસોડામાં કોઈ મીઠાઈ પકવાન કે મિષ્ટાન બનાવતા હોય તો એની સુગંધ ઓરડામાં, રૂમમાં કે દૂર ફળિયા સુધી આવતી હોય છે, એ જ ખોરાક જ્યારે ઠંડો થઈ જાય છે ત્યારે એની સુગંધ આવતી નથી, તો આવું શું કામ બને છે? વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ દ્રવ્યના કણોની એક લાક્ષણિકતા આપણે ભણી ગયા કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે અને સાથે સાથે તાપમાનના વધારા સાથે ગતિશીલતા વધે છે। તો બસ આ એક જ કારણ પરથી, આ એક જ ગુણધર્મ પરથી આપણે આ વૈજ્ઞાનિક કારણ જે છે એને સમજી શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, એ એક જ કારણ, એક જ ગુણધર્મ પરથી આપણે આ વૈજ્ઞાનિક કારણને સમજી શકીએ છીએ। ગરમ ખોરાક જેનું તાપમાન કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો, વધારે, ગરમ ખોરાકની સોડમ થોડા દૂર મીટર સુધી આવે છે, કારણ એ જ છે કે ગરમ ખોરાકમાં રહેલા દ્રવ્યના કણોનું તાપમાન વધારે હોય છે, ગરમ
ખોરાકમાં જે દ્રવ્યના કણો રહેલા છે એ કણોનું તાપમાન વધારે હોય છે અને વધારે તાપમાનના લીધે આ દ્રવ્યના કણોની ગતિશીલતા વધે છે અને દ્રવ્યના કણોની ગતિશીલતા વધે છે તાપમાનના વધારા સાથે દ્રવ્યના કણોની ગતિશીલતા વધે છે જેથી આ કણો જે છે એ વાતાવરણમાં ઝડપથી પ્રસરણ પામે છે અને થોડા દૂર મીટર સુધી પણ તે ફેલાય છે અને આપણને એવા ગરમ ખોરાકની સોડમ થોડા દૂર મીટર સુધી આવે છે। ફરી એકવાર કહું છું વિદ્યાર્થી મિત્રો, ગરમ ખોરાકમાં રહેલા દ્રવ્યના કણો માં તાપમાનના વધારા સાથે દ્રવ્યના કણોની ગતિશીલતા વધે છે અને તાપમાન વધતા ગતિ ઉર્જા વધે છે જેથી દ્રવ્યના કણો વાતાવરણમાં ઝડપથી ફેલાય છે અને ઝડપથી ફેલાતા હોવાના લીધે ગરમ ખોરાકની સુગંધ જે છે એ થોડા દૂર મીટર સુધી આવે છે। જ્યારે તે જ ખોરાક જ્યારે ઠંડો થઈ જાય છે, તે જ ખોરાક જ્યારે ઠંડો થઈ જાય છે ત્યારે તાપમાન ઘટે છે અને તાપમાનના ઘટાડા સાથે દ્રવ્યના કણોની ગતિશીલતા ઘટે છે। એટલા માટે ઠંડા થઈ ગયેલા ખોરાકની સોડમ લેવા માટે આપણે એની વધારે નજીક જવું પડે છે। આ બીજો પ્રશ્ન। ત્રીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, તરવૈયા સ્વિમિંગ પુલમાં પાણીના પ્રવાહને કાપીને આગળ વધી શકે છે। આપણે સૌ વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે જ્યારે આપણે તરવૈયા જે છે એ સ્વિમિંગ પુલમાં નહાતા હોય તો એ તરતા હોય છે અને પાણીના પ્રવાહને પાછળ કાપી તેઓ આગળ વધતા હોય છે। પાણીના પ્રવાહને જે છે એ કાપીને તેઓ આગળ વધતા હોય છે। અહીં દ્રવ્યનો કયો ગુણધર્મ જોવા મળે છે? તો કે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રવૃત્તિ જોઈ કે પાણીનો નળ જે છે એને ખોલી નીચે આંગળીના ટેરવો રાખીએ તો આપણે પાણીના પ્રવાહને અટકાવી શકતા નથી। કારણ તો કે દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ બળ રહેલું હોય છે, દ્રવ્યના કણો એકબીજા સાથે જોડાયેલા હોય છે। તો અહીં કારણ એ છે કે તરવૈયા સ્વિમિંગ પુલમાં પાણીના પ્રવાહને કાપી આગળ વધી શકે છે। અહીં દ્રવ્યનો કયો ગુણધર્મ જોવા મળે છે? તો કે અહીં દ્રવ્યનો ગુણધર્મ જોવા મળે છે કે પહેલું તો કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ રહેલો હોય છે તે, અને બીજું તો કે દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ બળ રહેલું હોય છે જેથી એક દ્રવ્યનો કણ બીજા દ્રવ્યના કણને ખેંચે છે અને તરવૈયો જે છે એ સ્વિમિંગ પુલમાં પાણીના પ્રવાહને કાપી આગળ વધી શકે છે। એક જ ગુણધર્મ તો કે દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ બળ રહેલું હોય છે અને બીજું દ્રવ્યના કણો વચ્ચે અવકાશ પણ રહેલો હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ પ્રશ્ન જોયા પછી ચોથો પ્રશ્ન છે આપણા પુસ્તકમાં, ચોથો પ્રશ્ન છે દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જણાવો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા જ લેક્ચરમાં દરેક લાક્ષણિકતાઓ વિશે ભણી ગયા છીએ। દ્રવ્યના કણોની કેટલી લાક્ષણિકતા, શું કામ કેવી લાક્ષણિકતાઓ છે અને લાક્ષણિકતાઓને પ્રવૃત્તિ સાથે આપણે સમજ્યા હતા, તેમ છતાં હું તમને દ્રવ્યના કણોની લાક્ષણિકતા લખી દઉં છું। અહીંયા યાદ રાખજો, દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ વિદ્યાર્થી મિત્રો, દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ આપણે સૌ જાણીએ છીએ પ્રકરણ ચાલુ કર્યાની પહેલા અને બીજા લેક્ચરમાં, અને એમાં ખાસ કરી બીજા લેક્ચરમાં પ્રવૃત્તિઓ સાથે આપણે દ્રવ્યના કણોની તમામ લાક્ષણિકતાઓ સમજ્યા છીએ। તો દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ આપણે લખવાની છે। પહેલી લાક્ષણિકતા કઈ છે? તો કે દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ હોય છે, જે ચોક્કસ દળ ધરાવે છે। દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ હોય છે, જે ચોક્કસ દળ ધરાવે છે। બીજી લાક્ષણિકતા કઈ છે? પ્રવૃત્તિ પરથી આપણે સાબિત કરી છે કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ રહેલો હોય છે અથવા તો ખાલી સ્થાન રહેલા હોય છે। દ્રવ્યના કણો વચ્ચે અવકાશ રહેલો હોય છે। ત્રીજી લાક્ષણિકતા તો કે દ્રવ્યના કણો
સતત ગતિશીલ હોય છે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે સાચી વાત છે નિકા તો કે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો દ્રવ્યના કણોની લાક્ષણિકતા યાદ રાખજો સાથે સાથે પહેલી દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ હોય છે અને ચોક્કસ દળ ધરાવે છે બીજી લાક્ષણિકતા તો કે દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ હોય છે ત્રીજી લાક્ષણિકતા તો કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે સાથે સાથે તાપમાન વધતા ગતિશીલતા વધે છે અને સાચી લાક્ષણિકતા દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા પાઠ્યપુસ્તકના ચાર પ્રશ્નો જે ખૂબ જ જરૂરી છે અત્યાર સુધીમાં આપણે જે ભણ્યા છીએ એ આ ચાર પ્રશ્નોમાં એની સમજૂતી અને એક સમજૂતીનું પુનરાવર્તન પણ થઈ જાય છે હવે આગળ વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા લેક્ચરમાં વાત કરી હતી કે દ્રવ્ય જે છે એને પોતાની કંઈક અવસ્થાઓ છે અલગ અલગ દ્રવ્યના કેટલાક પ્રકારો અવસ્થાઓ છે અને વિદ્યાર્થી મિત્રો આપણે સૌ આપણી આસપાસ નજર કરીએ તો જુદા જુદા આકારો બનાવટો અને વિવિધ અવસ્થાઓ ધરાવતી અલગ અલગ વસ્તુઓ પદાર્થો ઘટકો આપણે જોઈએ છીએ જેમ કે પાણી છે હવા છે લાકડું છે આ દરેક દ્રવ્ય છે સાંભળજો વિદ્યાર્થી મિત્રો પાણી હવા લાકડું આ ત્રણેય દ્રવ્યો છે પણ શું એક સમાન છે પાણી અને લાકડાનું બંધારણ એક સરખું છે પાણી અને હવાનું બંધારણ એક સરખું છે લાકડું અને હવાનું બંધારણ શું એક સરખું છે નહીં આપણે વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ પાણી એક દ્રવ્ય છે હવા પણ એક દ્રવ્ય છે લાકડું પણ એક દ્રવ્ય છે પણ ત્રણેય જે છે એ પોતાની કંઈક અલગ અલગ અવસ્થામાં રહેલા છે પાણી જે છે એ આપણે સૌ જાણીએ છીએ કે એ કંઈક અલગ અવસ્થા ધરાવે છે હવાની કંઈક અલગ અવસ્થા છે લાકડું જે છે એ પણ કોઈક અલગ અવસ્થામાં છે જેના લીધે એના અલગ અલગ ગુણધર્મો છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આગળ વાત કરવાની છે દ્રવ્યની વિવિધ અવસ્થાઓ વિશે આપણી આસપાસ જોવા મળતા દરેક પદાર્થો કંઈક અલગ અલગ અવસ્થાના હોય છે તો દ્રવ્યની અવસ્થાઓ તો પહેલા તો દ્રવ્યની કેટલી અવસ્થાઓ છે એના વિશે વાત કરીએ તો કે દ્રવ્યની કુલ અવસ્થાઓ કેટલી તો વિદ્યાર્થી મિત્રો હું તમને કહું કે દ્રવ્યની કુલ અવસ્થા તો પાંચ છે કેટલી છે પાંચ જેમાં ત્રણ અવસ્થાથી આપણે પરિચિત છીએ આપણે સૌ જાણીએ છીએ ત્રણ અવસ્થા કઈ છે ઘન પ્રવાહી વાયુ આપણે સૌ જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે દ્રવ્યની ત્રણ અવસ્થા પહેલી છે ઘન અવસ્થા બીજી છે પ્રવાહી અવસ્થા ત્રીજી છે વાયુ અવસ્થા અને બીજી બે અવસ્થાઓ જે છે એ એક છે બોઝ આઇન્સ્ટાઇન સમઘટક જેને બીઈસી ટૂંકમાં કહેવામાં આવે છે અને એક છે પ્લાઝ્મા અવસ્થા પ્લાઝ્મા અવસ્થા અને એક છે મેં કીધું એમ બોઝ આઇન્સ્ટાઇન બોર આઇન્સ્ટાઇન સંઘટક જેને બી ઈ સી કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર દ્રવ્યની કુલ અવસ્થાઓ કેટલી ઘન પ્રવાહી વાયુ પ્લાઝ્મા અને બોઝ આઇન્સ્ટાઇન સંઘટક
तो विद्यार्थी मित्रों द्रव्यनी कुल पांच अवस्था छे, जेमांथी त्रण अवस्थाओ विशे आपणे सौ जाणीए छीए। धोरण नौ मां तमे अभ्यास करो छो, आप सौ जाणो छो द्रव्यनी पहली त्रण अवस्थाओ, जे मुख्य त्रण अवस्थाओ कहेवाय छे घन प्रवाही अने वायु। आ त्रण विशे आपणे सौ जाणीए छीए अने ई त्रण विशे आपणे विस्तारथी वात आ प्रकरणमां करीशुं पण साथे। पण बीजी भी अवस्थाओ छे, प्लाज्मा अवस्था ने बोझ आइंस्टाइन संघटक, जेना विषे कदाच तमे नहीं जानता हो, आपणे पण एना विषे कोई विस्तृत माहिती लेवानी जरूर नथी, परंतु तमने हुं समजावुं के प्लाज्मा अवस्था एटले शुं। तो के प्लाज्मा अवस्था जे छे एमां रहेला द्रव्यना कणो अति उत्तेजित अने ऊंची ऊर्जा धरावता होय छे। प्लाज्मा अवस्थामां रहेला द्रव्यना कणो केवा होय, अति उत्तेजित कणो होय छे। अति उत्तेजित कणो अने ऊंची ऊर्जा धरावता, खूब ज ऊंची ऊर्जा विद्यार्थी मित्रों, कोई 200-300 के 400-600 जेटली ऊंची उष्मा ऊर्जा नहीं, परंतु खूब ज ऊंची ऊर्जा धरावता अने अति उत्तेजित कणो द्रव्यना जे छे ए आ प्लाज्मा अवस्थामां रहेला होय छे। वायुना कणो आयनीकरण पामेली अवस्थामां होय, एटले के जे वायुना कणो छे, कोई एक वायु से तो ये वायु में जो घटकों रहेला से एकबीजा थी अलग पड़ी गया हो, वायुना कणों आयनीकरण पामेली अवस्था में आ प्लाज्मा अवस्था जोवा मळे छे। फरी एक बार कहूँ छूं, द्रव्यना कणों अति उत्तेजित अने ऊंची ऊर्जा धरावता होय त्यारे आ प्लाज्मा अवस्था नुं निर्माण थाय छे। साथे साथे रहेला वायुना कणों जे छे ए आयनीकरण पामेला होय छे। विद्यार्थी मित्रों, हुं तमने वात करूं तो प्लाज्मा अवस्था क्या जोवा मळे, तो फ्लोरेसेंट ट्यूब अने नियोन बल्ब, जे रंगीन के अन्य प्रकारना जे बल्ब होय, जे बल्ब ने आपणे बल्ब ने फोड़िए तो एनी अंदर थी गैस उत्पन्न थाय छे, तो एमां जो नियोन बल्ब अने फ्लोरेसेंट ट्यूब होय तो एमां आयनीकरण पामेला आ वायुना कणो होय छे, जेमां कई अवस्था होय छे, प्लाज्मा अवस्था होय, जे प्रकाश माटे आपणे बल्ब नो उपयोग करीए छीए, सादा बल्ब नहीं पण एक फ्लोरेसेंट ट्यूब अने एक नियोन बल्ब नामना जे बल्ब आवे छे ई बल्ब मां वायुओनुं आयनीकरण पामेली आ प्लाज्मा अवस्था जोवा मळे छे। अने साथे साथे आपणे कुदरतनी एक घटना हुं तमने कहूं जे प्लाज्मा अवस्था साथे जोडायेली छे, जेम के सूर्य अने तारा, आपणे सौ जाणीए छीए विद्यार्थी मित्रों કે સૂર્ય અને તારાઓ જે છે એમાં પ્લાઝ્મા અવસ્થા રહેલી હોય છે। સૂર્ય અને તારાઓ જે પ્રકાશ ઉત્પન્ન કરે છે ને વિદ્યાર્થી મિત્રો, એ આ પ્લાઝ્મા અવસ્થાને કારણે પ્રકાશ ઉત્પન્ન કરે છે। ફરી એકવાર કહું છું વિદ્યાર્થી મિત્રો, સૂર્ય અને તારાઓ જે સ્વયં પ્રકાશિત કુદરતી ઘટકો છે, જે પ્રકાશ ઉત્પન્ન કરે છે એનું કારણ છે આ પ્લાઝ્મા અવસ્થા। તેના કેન્દ્રમાં રહેલો આ પ્લાઝ્મા અને આ પ્લાઝ્મા અવસ્થા ત્યાં કેમ ઉત્પન્ન થાય છે, તો કે સૂર્ય અને તારાઓ જે છે એ ખૂબ જ ઊંચું તાપમાન ધરાવે છે, ઘણા બધા લાખો કેલ્વિન જેટલું ઊંચું તાપમાન ધરાવે છે, એટલા માટે ત્યાં પ્લાઝ્મા અવસ્થા નિર્માણ પામે છે। ફરી એકવાર કહું છું, સૂર્ય અને તારાઓ, સૂર્ય અને આ તારાઓ જે પ્રકાશ ઉત્પન્ન કરે છે એનું કારણ છે આ પ્લાઝ્મા અવસ્થા। પ્લાઝ્મા અવસ્થા સૂર્ય અને તારાઓમાં ઉત્પન્ન થાય છે, શા માટે, તો કે સૂર્ય અને તારામાં રહેલું ઊંચું તાપમાન, ખૂબ જ ઊંચું તાપમાન જણા લીધે સૂર્ય અને તારાઓમાં પ્લાઝ્મા અવસ્થા ઉત્પન્ન થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતી દ્રવ્યની સાચી અવસ્થા પ્લાઝ્મા અવસ્થા, જેના વિશે વિસ્તારથી તમે ધોરણ 11-12 સાયન્સમાં ભણશો। અત્યારે માત્ર તમારે એની માહિતી જ લેવાની જરૂર છે કે પ્લાઝ્મા અવસ્થા એટલે શું, તો કે વાયુઓનું આયનીકરણ પામેલા દ્રવ્યના કણો હોય અથવા તો અતિ ઉત્તેજિત કણો અને ઊંચી ઊર્જા ધરાવતા દ્રવ્યના કણો જે છે એ પ્લાઝ્મા અવસ્થામાં હોય। મુખ્યત્વે ખૂબ જ જરૂરી એવું આ છે કે સૂર્ય અને તારાઓમાં જે પ્રકાશ ઉત્પન્ન થાય છે એનું કારણ પ્લાઝ્મા અવસ્થા જ છે, અને એમાં પ્લાઝ્મા અવસ્થા ઉત્પન્ન થાય છે શા માટે, તો કે સૂર્ય અને તારાઓ ખૂબ જ ઊંચું તાપમાન ધરાવતા હોય છે। આગળ દ્રવ્યની પાંચમી અવસ્થા બોઝ આઇન્સ્ટાઇન સંઘટક। વિદ્યાર્થી મિત્રો, દ્રવ્યની પાંચમી અવસ્થા છે બોઝ આઇન્સ્ટાઇન સંઘટક। તમને વિદ્યાર્થી મિત્રો એમ થાય કે એનું નામ આવું કેમ આવ્યું, બોઝ આઇન્સ્ટાઇન, આપ સૌ જાણો છો બંને વૈજ્ઞાનિક છે, સત્યેન્દ્રનાથ બોઝ એક ભારતીય વૈજ્ઞાનિક છે અને એક આલ્બર્ટ આઇન્સ્ટાઇન
विदेशी एक वैज्ञानिक है आ बने वैज्ञानिको हड़ी मिली ने कोई एवं तारण सुधी पहुंचा कि जेने बोल आइंस्टाइन संघटक नाम की द्रव्यनी पांचमी अवस्था विकसाई। ईस्वी सन 1920 में सत्येंद्रनाथ बोजे भारतीय वैज्ञानिक से ईस्वी सन 1920 में भारतीय वैज्ञानिक सत्येंद्रनाथ बोजे द्रव्यनी पांचमी अवस्थाओं माटे केटली गणतरीओ करी केटलाक तारणों रजू कर्या अने ई तारणों ऊपर આલ્બર્ટ આઇન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકે દ્રવ્યની પાંચમી અવસ્થાનું પ્રાકથન કર્યું એટલે કે દ્રવ્યની પાંચમી અવસ્થા શોધી કાઢી। તો કે સત્યેન્દ્રનાથ બોઝે પાંચમી અવસ્થાની ગણતરીઓ કરી તારણો કર્યા અને આઇન્સ્ટાઈન જે છે એ આઇન્સ્ટાઈને જે છે દ્રવ્યની પાંચમી અવસ્થા એના ઉપરથી શોધી એટલા માટે આ દ્રવ્યની પાંચમી અવસ્થાનું નામ આપવામાં આવ્યું બોઝ આઇન્સ્ટાઈન સંગઠન બંને વૈજ્ઞાનિકોની યાદમાં। कारण के सत्येंद्रनाथ बोस द्वारा द्रव्यनी पांचमी अवस्था जे छे एना गणतरीओ अने तारवणी करवामां आवी अने ई गणतरी अने तारवणी उपरथी आइन्स्टाइने द्रव्यनी पांचमी अवस्था शोधी एटला माटे आ द्रव्यनी पांचमी अवस्थानुं नाम बंने वैज्ञानिकोना नाम उपरथी बोस आइन्स्टाइन संघटक राखवामां आव्युं जेने टूंकमां BEC कहेवामां आवे छे। તો આ પ્લાઝ્મા અવસ્થા જે છે એ આપણે જાણ્યું કે ખૂબ જ ઊંચી ઊર્જા અને અતિ ઉત્તેજિત કણો ધરાવતી પ્લાઝ્મા અવસ્થા। તો બોઝ આઇન્સ્ટાઈન સંગઠક વિદ્યાર્થી મિત્રો આ અવસ્થા પ્લાઝ્માથી એકદમ વિપરીત છે આમાં ખૂબ જ ઊંચું તાપમાન હતું બોઝ આઇન્સ્ટાઈન સંગઠકમાં ખૂબ જ નીચા તાપમાને દ્રવ્યના કણને ઠંડો પાડવામાં આવે છે ત્યારે આ અવસ્થા જોવા મળે છે। દ્રવ્યની પાંચમી અવસ્થા બોઝ આઇન્સ્ટાઈન સંગઠક ક્યારે જોવા મળે તો કે હવાની જે ઘનતા છે એના કરતા 1,00,000માં ભાગ જેટલી ઓછી ઘનતા ધરાવું હવાની જે ઘનતા છે એના કરતા 1,00,000માં ભાગ જેટલી ઓછી ઘનતા ધરાવે અને સાથે સાથે ખૂબ જ નીચા તાપમાને દ્રવ્યને ઠંડો પાડવામાં આવે ત્યારે દ્રવ્યની પાંચમી અવસ્થા બોઝ આઇન્સ્ટાઈન સંગઠક જોવા મળે છે। ફરી એકવાર કહું છું વિદ્યાર્થી મિત્રો બોઝ આઇન્સ્ટાઈન સંગઠક ક્યારે જોવા મળે તો કે હવાની ઘનતા કરતા 1,00,000માં ભાગ જેટલી ઓછી ઘનતા ધરાવતા દ્રવ્યને ખૂબ જ નીચા તાપમાને ઠંડો કરવામાં આવે ત્યારે દ્રવ્યની પાંચમી અવસ્થા બોઝ આઇન્સ્ટાઈન સંગઠકની બનાવટ થાય છે। તો આ હતી દ્રવ્યની પાંચમી અવસ્થા બોઝ આઇન્સ્ટાઈન સંગઠન। વિદ્યાર્થી મિત્રો આ બંને અવસ્થા માટે જે જરૂરી છે એ વાતના એ તમને કરી નાખી છે આ બંને અવસ્થાઓ માટે જરૂરી જે વાત છે પ્લાઝ્મા અવસ્થા અને બોઝ આઇન્સ્ટાઈન સંગઠક અવસ્થા જેના વિશે તમે કદાચ ન જાણતા હતા તે જાણતા થઈ ગયા છો વધારે વિસ્તૃત જે છે એ સમજ તમે આગળના ધોરણોમાં મેળવશો। હવે આપણે વાત કરવાની છે દ્રવ્યની મુખ્ય ત્રણ અવસ્થાઓ જેને આપણે જાણીએ છીએ જેના વિશે આપણે થોડું ઘણું જાણીએ છીએ આ દ્રવ્યની ત્રણ અવસ્થાઓ ઘન પ્રવાહી અને વાયુ જેના વિશે તમે થોડું ઘણું જાણો છો તો આપણે અવસ્થાઓ વિશે વિસ્તારથી ભણીએ કારણ કે આ ખૂબ જ જરૂરી મુખ્ય અવસ્થાઓ છે ત્રણ દ્રવ્યની મુખ્ય ત્રણ અવસ્થાઓ છે જેના વિશે આપણે વિસ્તારથી વાત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો આપણે દ્રવ્યની પાંચ અવસ્થાઓ જેમ કે હમણાં ભણ્યા તે પ્રમાણે ઘન અવસ્થા પ્રવાહી અવસ્થા વાયુ અવસ્થા પ્લાઝ્મા અવસ્થા અને બોઝ આઇન્સ્ટાઈન સંગઠક અવસ્થાઓ વિશે થોડી માહિતી મેળવી જેમાં પ્લાઝ્મા અવસ્થા અને બોઝ આઇન્સ્ટાઈન સંગઠક અવસ્થાઓ વિશે જરૂરી માહિતી મેળવી। આજના લેક્ચરમાં આપણે દ્રવ્યની આ પાંચ અવસ્થાઓ વિશે વાત કરી જેમાંની બે અવસ્થાઓ વિશે માહિતી મેળવી હવે આગળના લેક્ચરમાં આપણે દ્રવ્યની એક અવસ્થા ઘન અવસ્થા વિશે ઘન અવસ્થાના ગુણધર્મો અને ઘન અવસ્થાના ઉદાહરણો તેમજ ઘન અવસ્થા વિશે વિસ્તારથી વાત કરીશું। નમસ્તે।